કે જેની અંદર આપણે જોયું હતું કે સેલમાં રહેલ લખાણને કઈ રીતના બદલવું સેલ રેન્જની કોપી કઈ રીતના કરવી રો કોલમ કેવી રીતના ઉમેરવા ડિલીટ કરવા અને હાઇડ અને હેડ કરવા વર્કશીટનું સ્વરૂપ કઈ રીતના બદલવું અને સેલમાં ડેટાની ગોઠવણી કઈ રીતના કરવી એટલે કે અલાઇમેન્ટ ચેન્જ કેવી રીતના કરવું આજે અલાઇમેન્ટ ચેન્જ કેવી રીતના કરવું એ ટોપિક છે એ આ વર્કશીટમાં એડિટિંગ ટુનો ટોપિક છે જે આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા આજે આપણે જોવાનું છે કે સેલને કેવી રીતના મોજ કરવા એટલે કે ભેગા કરવા નવી વર્કશીટ કેવી રીતના ઉમેરવી વર્કશીટનું નામ કેવી રીતના બદલવું વર્કશીટને ડિલીટ કેવી રીતના કરવી અને એક સાથે અનેક વર્કશીટને એક જ સીટની અંદર કેવી રીતના જોવી તો અહીં આપણે એક્સેલ સીટને ઓપન કરીને જોઈએ સૌ પ્રથમ આપણે એક્સેલને ઓપન કરીશું હવે એક્સેલની અંદર હવે આપણે પહેલી જે લાઇન છે બરાબર અહીં તમે જોઈ શકો છો લાઈન વન એટલે કે કોઈ પણ એક સેલ છે હવે એ સેલ તો આપણને આપેલા જ છે અલગ અલગ પણ ઘણી વખત એવું થાય કે આપણે કંઈ એવી રીતનું ટેબલ બનાવવું હોય કે જેની અંદર ઉપર હેડિંગ આપવું છે તો એક જ બોક્સની અંદર હેડિંગ આપી અને નીચે ચાર ખાનાની અંદર લખાણ હોય તો એવું સારું લાગતું નથી તો ત્યારે આપણે એ બોક્સને સિલેક્ટ કરવા પડે છે એટલે કે સેલને સિલેક્ટ કરવા પડે છે બરાબર અહીં હું છે પાંચ બોક્સને સિલેક્ટ કરું છું છ બોક્સને અને બે લાઇનને સિલેક્ટ કરું છું એટલે કે આપણે ટોટલ ટ્વેલ્વ સેલને સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી અલાઇનમેન્ટ આપવા માટે આપણે જેવી રીતના મર્જ સેન્ટરમાં લઈ આવતા હતા એવી જ રીતના અલાઇનમેન્ટમાં જવું પડશે એટલે કે ફોર્મેટ સેલમાં જવું પડશે એની અંદર અલાઇનમેન્ટની અંદર નીચે ટેક્સ માટેના ત્રણ બોક્સ આપેલા છે અલગ અલગ જેમાં છેલ્લું ઓપ્શન છે મર્જ સેલ જેની ઉપર ચેક ચેકબોક્સમાં રાઈટ કરતા અને ઓકે આપતા અહીં તમે જોઈ શકો છો આખી જે સેલ છે એ મર્જ એટલે કે ભેગી થઈ ગઈ છે વચ્ચે કોઈ પણ લાઇન દેખાતી નથી હવે એની અંદર આપણે ઇઝીલી ટાઇટલ આપી શકીએ છીએ કોઈ પણ અહીં હું ટાઈમટેબલ એવું ટાઇટલ આપું છું વાર આપણે ટેબલ બનાવતા હોય તો ઉપરની આ ખીરો મોટી અને કોરી બનાવી જેથી એમાં આપણે હેડિંગ વ્યવસ્થિત આપી શકીએ છીએ હવે આ ટાઈમટેબલને આપણે સેન્ટરમાં લેવા માટે અલાઇનમેન્ટ એનું ચેન્જ કરવું પડશે એને સેન્ટરમાં લઈ આવવા પડશે જે હવે મર્જ અને સેન્ટરનું ડાયરેક્ટ ઓપ્શન પણ તમને એલાઇનમેન્ટમાં આપેલું છે એ શોર્ટકટ એની રીત છે કોઈ પણ સેલને તમારે શોર્ટકટ ઇઝીલી અને ફાસ્ટલી મર્જ કરવી હોય તો સેલને આપણે સિલેક્ટ કરી કોઈપણ સેલને આપણે સિલેક્ટ કરી અને સીધું અહીંયાથી મર્જ અને સેન્ટર કરશું એટલે એ એટલી સેલ જેટલા સેલ આપણે સિલેક્ટ કરેલા હશે એ શું થઈ જશે મર્જ થઈ જશે તો ફરીથી આપણે એક ટ્રાયલ જોઈએ કોઈ પણ રો અથવા તો કોલમને તમે સિલેક્ટ કરી શકો છો અને મર્જ અને સેન્ટર એવું સીધું એની ઉપર ક્લિક કરી શકો છો એટલે અહીંયા તમારી સેલ શું થઈ જશે મર્જ અહીંયા તમે જોઈ શકો છો હવે જે તમે હેડિંગ આપશો એ સેન્ટરની અંદર જ આવશે તો આવી રીતના આપણે ઇઝીલી કોઈ પણ સેલને મર્જ કરી શકીએ છીએ સમજાય એટલું કે સેલને કઈ રીતના મર્જ કરવું મર્જ કરવું એટલે ભેગું કરવું ત્યાર પછી આપણે જોશું કે આ એક્સેલની અંદર નવી વર્કશીટ કેવી રીતના ઉમેરવી નીચે તમે જોઈ શકો છો સીટ વન ટુ અને થ્રી એવું આપેલું છે આપણને નીચે છે તો હવે તમારે અહીંયા નવી વર્કશીટ ઉમેરવી છે તો એની બાજુમાં જો તમને એક ચોરસ બોક્સ જેવું નાનું એવું ફાઇલ જેવું ઓપ્શન જોવા મળે છે છે જે પીલું પીળા કલરનું સર્કલ તમને દેખાય છે હા એની ઉપર તમે ક્લિક કરશો બરાબર અથવા તો સ્વિફ્ટ પ્લસ એફ ઇલેવન એવું કીબોર્ડમાંથી પ્રેસ કરશો તો નવી વર્કશીટ અહીંયા એડ થઈ જશે બાયડી ફોલ તેનું નામ સીટ ફોર રહેશે શું રહેશે સીટ ફોર કારણ કે વર્કશીટની અંદર પહેલેથી ત્રણ સીટ આપેલી હોય છે સીટ વન ટુ અને થ્રી હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી સીટ ફોર નામની નવી વર્કશીટ છે ત્યાં એડ થઈ જશે એની ઉપર ક્લિક કરતાં તમે ઇઝીલી જેટલી બી સીટને તમારે એડ કરવી છે એ કરી શકો છો તો આવી રીતના વર્કશીટમાં ઇઝીલી કોઈ પણ ન્યૂ સીટને એડ કરી શકાય છે ત્યાર પછી એવું આપ્યું છે કે વર્કશીટની અંદર તમારે નામ બદલવું હોય તો કઈ રીતના રાખું હવે જો આવી રીતના એક્સેલની અંદર તમે એવી સીટ બનાવો છો હવે મેં અહીંયા તમારી ટેસ્ટ લઉં છું તો મેં ત્રણ ટેસ્ટ લીધી તો મારે એવી ત્રણ ટેસ્ટના અલગ અલગ રેકોર્ડ તમારો રાખવો પડશે તો એક્સેલની અંદર હું સીટ બનાવું છું તો હું એવું હેડિંગ આપી શકું ટેસ્ટ વન ટેસ્ટ ટુ અને ટેસ્ટ થ્રી એવી ત્રણ વર્કશીટ બનાવી શકું છું અથવા તો મારા નામથી પણ કોઈ પણ વર્કશીટ બનાવી શકું છું રિનેમ કરવા માટે તમારે શું કરવું પડશે તો કે રિનેમ કરવા માટે જે સીટને રિનેમ કરવી છે એની ઉપર જઈ અને શું કરવું પડશે તો કે રાઈટ ક્લિક કરવું પડશે અને એની અંદર ત્રીજું ઓપ્શન છે રીનેમ રીનેમ ઉપર ક્લિક કરતાં જે લખાણ છે એ કેવા કલરનું તમને જોવા મળશે કાળા કલરનું પછી ડાયરેક્ટ તમે અહીંયા તમારું નામ ટાઈપ કરી દો અથવા તો કંઈ બીજી વસ્તુ તમારે બીજું નામ આપવું છે તો એ ટાઈપ કરી દેશો તો વર્કશીટનું નામ એ થઈ જશે તો એવી રીતના ઇઝીલી તમે નામ ચેન્જ કરી શકો છો શું કરવાનું જે શીટનું નામ બદલવાનું છે એની ઉપર રાઈટ ક્લિક કરી રીનેમ કરો અને જે નામ આપવું છે તે આપી દઉં તો આવી રીતના વર્કશીટનું નામ ઇઝીલી આપણે ચેન્જ કરી શકીએ છીએ ક્લિયર એટલું કે નવી વર્કશીટને કેવી રીતના ઉમેરવી અને વર્કશીટનું નામ કઈ રીતના ચેન્જ કરવું આવી રીતના ઇઝીલી તમે વર્કશીટને ઉમેરી શકો છો અને તેનું નામ પણ બદલાવી શકો છો ત્યાર પછી હવે આપણે જોઈશું કે વર્કશીટને ડિલીટ કઈ રીતના કરવી એટલે કે કાઢી કઈ રીતના નાખવી હવે અત્યાર સુધી આપણે જોયું કે વર્કશીટને એડ કેવી રીતના કરવું હવે ડિલીટ કરવું હોય તો શું કરવું પડે તો જેવી રીતના તમે સીટ ઉપર જે સીટ ઉપર રિનેમ કરવું હોય એ સીટ ઉપર રાઇટ ક્લિક કરતા હતા એવી જ રીતના જેને ડિલીટ કરવી છે એની ઉપર રાઇટ ક્લિક કરી અને બીજું ઓપ્શન છે ડિલીટ એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે સીટ છે એ ડિલીટ થઈ જશે એટલે કે જે સીટને તમે ડિલીટ કરી સપોઝ સીટ નંબર સિક્સને ડિલીટ કરો છો તો તે ત્યાંથી જતી રહેશે હવે અહીંયા આપણે પાછી એક સીટને ડિલીટ કરવી જોઈએ તો સીટ સિક્સની અંદર આપણે ફાઇવની અંદર આપણે રાઇટ ક્લિક કરીએ છીએ અને એની અંદર ડિલીટ ઓપ્શન ઉપર પ્રેસ કરશું તો તમે અહીંયા જોઈ શકો છો સીટ ફોર પછી સીધી સીટ સિક્સ દેખાય છે સીટ ફાઈવ નામની સીટ જે હતી એ ત્યાંથી જતી રહી એટલે કે ડિલીટ થઈ ગઈ છે આવી રીતના ઇઝીલી તમે કોઈપણ સીટને વર્કશીટની અંદરથી એક્સેલની અંદરથી કાઢી શકો છો ઇઝીલી ડિલીટ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ કે એકી સાથે અનેક વર્કશીટ એક જ વિન્ડોઝની અંદર કઈ રીતના જોવી તમે તમે જોઈ શકો છો એક સીટ ઓપન જ છે હવે આપણે બીજી સીટ ઓપન કરવી પડશે એના માટે તમે કંટ્રોલ એન આપી શકો છો અથવા તો ન્યૂ વર્કશીટ ઓપન કરી શકો છો ત્યાર પછી વ્યૂ સાઈડ બાય સાઈડ ઉપર ક્લિક કરો હવે અહીંયા જો એરેન્જ થઈ ગઈ છે પણ એને પ્રોપરલી એરેન્જ કરવા માટે એરેન્જ હોલ ઉપર ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેની અંદર ચાર ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક ઉપર ક્લિક કરીને ઓકે આપશો તો તમને જોવા મળશે કે આવી રીતના આપણે એકી સાથે બે વર્કશીટને જોઈ શકીએ છીએ અને કમ્પેર કરી શકીએ છીએ હવે આની અંદર ચાર ઓપ્શન આપેલા છે ટિલ્ડ હોરિઝોન્ટલ વર્ટિકલ અને કાસ્કેડ તો કાસ્કેડ આપણે અત્યારે કર્યું તો જો તમે એકબીજા એકની ઉપર બીજી સીટ એવી રીતના આવી ગઈ છે હોરિઝોન્ટલ કર્યું તો બે એક ઉપરને એક નીચે આવી ગઈ હતી હવે એવી જ રીતના તમે ટેલ્ડ કરશો તો જો આખા સીટની અંદર વ્યવસ્થિત બે અડધી અડધી ગોઠવાઈ જશે ત્યાર પછી તમે કોઈ વર્ટિકલ કરશો તો આવી જ રીતના ઊભી બે સીટ બાજુ બાજુની અંદર આવી જશે તો ચાર ઓપ્શન આપેલા છે કે જેની મદદથી આપણે એક કરતાં અનેક વર્કશીટને એક જ વિન્ડોઝની અંદર જોઈ શકીએ છીએ હવે આપણે વર્ટિકલનો યુઝ કરી જોઈએ મેં પાછી એક નવી શીટ લીધી અને પછી શું કર્યું એરેન્જ હોલની અંદર જઈ અને વર્ટિકલ ઉપર ક્લિક કર્યું એટલે છે ત્રણે ત્રણ સીટ છે એક જ વિન્ડોઝની અંદર ગોઠવાઈ ગઈ તો આવી રીતના આપણે વર્કશીટની અંદર અલગ અલગ ફોર્મેટિંગ કરી શકીએ એડિટિંગ કરી શકીએ છીએ તો આજના લેક્ચરમાં આપણે જોયું કે સેલનેમ ભેગા એટલે કે મોર્જ કઈ રીતના કરવી નવી વર્કશીટને કેવી રીતના ઉમેરવી તેનું નામ કેવી રીતના ચેન્જ કરવું તેને ડિલીટ કેવી રીતના કરવી અને એક અથવા વધારે વર્કશીટ બનાવી હોય અને એને એક જ વિન્ડોઝમાં જોવી તો કઈ રીતના જોવી અહીં આપણો ચોથો પાઠ પૂરો થાય છે